હાઈ માતા મિત્રો તો મિત્રો હું સામત આહીર આપનું બધાને ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો ઘણા લોકોનો પ્રશ્નો ઇન્સ્ટાગ્રામ અને મારા ફેસબુક પેજ ઉપર ઘણા લોકોના પ્રશ્ન હતા કે એમ્બ્રિયો વિશે અને થોડુંક માહિતી આપો અને એમ્બ્રિયોને ગુજરાતીમાં ભ્રૂણ પ્રત્યારોપણ પણ કહેવામાં આવે છે મિત્રો તો મિત્રો એક એમ્બ્રિયોની વાત કરવામાં આવે તો સારા નર કે માદા પ્રાણીઓને વધુ વધુ ઉપયોગ કરી સારી પ્રજાતિ ઉત્પન્ન કરવાનો છે મિત્રો હંમેશા પ્રયત્ન રહ્યા છે મિત્રો નંદીના બીજાના નંદીના બીજનો કૃત્રિમ બીજદાનમાં ઉપયોગ કરી બોળા પ્રમાણમાં ગાયોનો ફાલું કરાવી શકાય છે ગાય પોતાના જીવનકાળ દરમિયાન આઠથી દસ બચ્ચા આપતી હોય મિત્રો જેથી સારી ગુણવત્તા ધરાવતી ગાયને આપણે પૂરા પૂરા જીવનકાળ દરમિયાન આઠથી દસ બચ્ચા મેળવી શકીએ છીએ પરંતુ ગાયનું અંડાશય એટલે જેનો છે તે હજારોની સંખ્યામાં છે મિત્રો અને જેનો ઉપયોગ વચ્ચે ઉત્પન્ન કરવા અને સારી ગુણવત્તા ધરાવતી ગાયોનું વધુ ગુણ મેળવી શકાય અને ઝડપથી ધનનો સુધારો કરી શકાય છે મિત્રો આ હેતુને એમરીઓ ટ્રાન્સફર અથવા ભ્રૂણ પ્રતિરોપણ કહેવામાં આવે છે મિત્રો અનેક ગૌશાળામાં અને સંચાલકો અને ગૌપાલકો દ્વારા એમરીઓ બાબતે પૂછ્યા કરતા હોય છે કે જે ધ્યાને લઈ અને એમ્રિયો બાબતે પ્રાથમિક જાણકારી એકત્ર આપેલ છે મિત્રો તો એમ્બ્રિયો ટેકનિકમાં સારી ગાયોમાંથી વધુમાં વધુ અંડકોષ મેળવી અને તેને ફલિત કરી અને પાલક ગાયના કોઈ પણ બીજી ગાયને પાલક હોય તેના ગર્ભાશયમાં સારું મૂકી અને સારું બચું ઉત્પન્ન કરવામાં આવે છે મિત્રો ભ્રૂ ઇમ્રિયોમાં વધારે સંખ્યામાં અંડ અંડ ઉત્પન્ન કરવા અને તેને ફલિત કરવા ભ્રૂણ ભેગા કરવા અને સાચવવા અને છેલ્લે તેનું પ્રત્યારોપણ કરી અને પાલક ગાયના ગર્ભાશયમાં મૂકી અને ઉછેરી અને બચું મેળવવામાં આવે છે મિત્રો જોકે એમ્બ્રિયો ટેકનિક કૃત્રિમ વિજ્ઞાનની જેમ સહજ રીતે ઉપયોગ ન કરી શકાય કારણ કે તેમાં ઘણા સ્ટેપ છે મિત્રો એટલે ઘણા ખર્ચાળ છે મહેનત માગેલે છે જેથી એમ્બ્રિયો એમ્બ્રિયો સંશોધન માટે મહત્વનું સાધન છે મિત્રો ગાયમાં ઋતુકળ દરમિયાન એકથી અથવા થોડા અંડ છૂટા પડે છે જેથી વધુ અંડ મેળવવા માટે સુપર ઓવુલેશન અંતસ્ત્રાવની સારવાર દ્વારા પહેરવું પડે છે મિત્રો એટલે એમ્બ્રિયો માટે સુપર ઓવ્યુલેશન કરતાં પહેલાં ગાયને કૃત્રિમ બિંદ કરી અને અંડાને ફલિત કરી અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે મિત્રો એ ભ્રૂણને શસ્ત્રક્રિયા દ્વારા કે બિન શસ્ત્રક્રિયા દ્વારા ભેગા કરવામાં આવે છે મિત્રો અને ભ્રૂણ પસંદ કરી અને ગુણવત્તા મુજબ ગ્રેડ ગ્રેડ આપવામાં આવે છે મિત્રો અને સારી ગુણવત્તાવાળા ભ્રૂણને તાત્કાલિક પાલક ગાયના ગાયમાં મૂકવામાં આવે છે મિત્રો અથવા થીજવી અને જાળવી રાખવામાં આવે છે મિત્રો પાલક ગાયને ભ્રૂણ પ્રતિરોગ માટે અંતસ્ત્રાવની સારવાર આપી અને ઋતુકાળમાં લાવી અને ભ્રૂણ પ્રતિરોપણ માટે ગર્ભાશય તૈયાર કરવામાં આવે છે મિત્રો ભ્રૂણ કૃત્રિમ બીજદાન જેમ પીપેટ દ્વારા ગર્ભાશયમાં રોપવામાં આવે છે મિત્રો ગર્ભધાન ગર્ભાન દર ઘણો ઓછો હોય છે મિત્રો આમ મૃત આ એક એમ્બ્રિયો એક જ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે જે ગૌશાળા માટે અપનાવી ઘણી ખર્ચાળ છે મહેનત છે ને તાંત્રિક જાણકારી માગી લે છે એટલે આમાં બહુ મહેનત પડે છે મિત્રો એટલે આમાં બહુ ખર્ચાળ પણ છે જેથી કરીને આ પશુપાલકને પોસાતું નથી આગળ જતા જો થોડુંક ખર્ચાળ ઓછું થશે તો આપણે કહી શકાય છે મિત્રો ને બીજી વસ્તુ એ છે કે એક એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે સારી ગાય હોય મિત્રો એટલે સારી ગાયમાંથી અંડ લઈ અને બીજી ગાય એના ને આપણે જે રીતના ખૂટના જે બીજદાન ભેગા કરી છે એવી રીતના એના બીજદાન ભેગા કરી અને બીજી ગાયમાં મૂકવામાં આવે છે જેથી તેને એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવા મળે પણ એ બહુ ખર્ચાળ હોય છે મિત્રો એને સાચે અઘરા પડે છે એની અલગ અલગ બહુ પ્રોસેસ લાંબી હોય છે મિત્રો એટલે આ વસ્તુ બહુ અઘરી છે માટે બસ મિત્રો આજે એટલું જ જય ગૌ માતા જય દ્વારકાથી આગલા વિડીયોમાં ના મળી ત્યાં સુધી વિડીયો શેર પણ કરી દેજો એટલે બીજા લોકોને પણ માહિતી મળતી રહે